આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં પ્રથમ વખત યોજાશે દેવી ભાગવત કથા અને એ પણ પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વરકંઠે જી હા નવમી એપ્રિલના રોજ વડોદરા શહેરના સમતા ગ્રાઉન્ડ ખાતે સ્વર્ગસ્થ શ્રી શંકરદાસ કેશવદાસ પટેલ પરિવાર દ્વારા જ પ્રથમવાર પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વકંઠે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા સંસ્કારી નગરીમાં વર્ષમાં ધર્મને લગતા કાર્યક્રમો થતા હોય છે તેવામાં પણ સુંદરકાંડ ભાગવત સપ્તાહ જેવા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે વડોદરામાં પ્રથમ વખત સ્વર્ગત શ્રી શંકરદાસ કેશવદાસ પટેલ પરિવાર દ્વારા જ દેવી ભાગવત કથાનું સુંદર આયોજન થવા જઈ રહ્યું છે દેવી ભાગવત કથા પૂજ્ય જિજ્ઞેશ દાદાના સ્વરકંઠે જ્યારે યોજાવાની હોય ત્યારે નવમી એપ્રિલથી સત્તરમી એપ્રિલ સુધી શુભાનપુરા ક્ષમતા પોલીસ ચોકીની સામે જે ગ્રાઉન્ડ છે ત્યાં જ આયોજન કરવામાં આવ્યું છે નવ દિવસના કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે યાત્રા કથા પ્રારંભ તેમજ કથામાં આવતા ધાર્મિક પ્રસંગ જેમ કે

જે દેવી ભગવતની અંદર આપણે જરૂરિયાત મુજબની જે બી પરમિશન સાથે દરેકના હિતમાં આપણે જે બી જરૂરિયાતો એના સાથે ફાયર બ્રિગેડ છે એમ્બ્યુલન્સથી માંડીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી બે હલકા સર્વિસ આપવાના છે ને એની સાથે સાથે જે બી પરમિશનો આપણે કોર્પોરેશનમાંથી પોલીસ શાખામાંથી રોડ રસ્તા શાખે દરેકમાંથી આપણે દરેકના સાથ સહકારથી દરેક વિભાગે સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર દરેકના સાથ સહકારથી દરેક જાહેરને જાહેર જનતાને જાહેર આમંત્રણ સાથે આપણે નવ દિવસમાં જે જે બી પાત્રો છે જગદંબા પ્રાગટ્યથી માંડીને જે કથામાં આવે છે એ સિવાય બી આપણે જે એક આનંદના ગરબાનું રાખ્યું જે આયોજન કરેલું છે પછી એક રાસ ગરબાનું આયોજન કર્યું છે જે બુચનું છે એ સાથે સાથે છે આપણે મંગળવારના રોજ આપણે સુંદરકાંડનું આપણે આયોજન કરેલું છે એવા આપણે પ્રોગ્રામો રાખ્યા છે તેમજ અત્યારે ખાસ ગરમીને લગતું આપણે જે છે ગરમીને ધ્યાનમાં રાખીને કૂલરોને સારી સગવડને સારી ઠંડુ પાણીને અને બધી સગવડો માટે ટીમો જે છે એ બધા નિમણૂક કરીને આપણે દરેકને કાર્ય આપણે સોંપેલા છે મારું નામ વિપુલ ત્રિમનભાઈ પટેલ છે અમે જે અમે સમગ્ર અમારું જે કુટુંબ છે શંકરદાસ કેશવદાસ પરિવાર મૂળ મહેસાણા દેદિયાસમ ગામ અહીંયા વર્ષોથી અહીંયા વડોદરા રહીએ છીએ તો અમારા સમગ્ર કુટુંબ અમે સાથે રહી ને અમે આ અમારા જે કુટુંબના જે વડીલો છે એમના સન્માનાર્થે અમે આ કથાનું આયોજન અમે કરેલું છે